सौराष्ट्रनु सुप्रसिद्ध जगविख्यात यात्राधाम वीरपुर ज्यां संत शिरोमणि पूज्य जलाराम बापानी जग्या आवेली छे। आश्रे 200 वर्ष पहेलाथी पूज्य जलाराम बापाए भूख्या काजे भोजननी सेवा शुरू करेल जे आजे पण अविरत चालू ज छे। आपणे पूज्य जलाराम बापामां अकूट विश्वास धरावता एक एवा अनन्य भक्त बारडोलीना महेशभाई विठलाणी जे आम तो वीरपुर पूज्य जलाराम बापाना दर्शन करवा 40 वर्षथी आवे छे, परंतु छेल्ला 11 वर्षथी तो दर अठवाडिये एटले के दर गुरुवारे 510 किलोमीटर दूरथी बारडोलीथी वीरपुर पूज्य बापाना दर्शने आवे छे। सौराष्ट्रनु सुप्रसिद्ध जगविख्यात यात्राधाम वीरपुर ज्यां संत शिरोमणि पूज्य जलाराम बापानी जग्या आवेली छे। आश्रे 200 वर्ष पहेलाथी पूज्य जलाराम बापाए भूख्या काजे भोजननी सेवा शुरू करेल जे आजे पण अविरत चालू ज छे। ज्यारथी पूज्य बापाए भूख्याने भोजननी सेवा शुरू करी त्यारथी अत्यार सुधी पूज्य बापाना देश विदेशमां वसता लाखो करोड़ो भक्तो पूज्य जलाराम बापाना दर्शन करवा वीरपुर आवता ज होय छे। परंतु आजे आपणे पूज्य जलाराम बापामां अखूट श्रद्धा धरावता एक एवा अनन्य भक्त बारडोलीना महेशभाई विठलाणी जे आम तो वीरपुर पूज्य जलाराम बापाना दर्शन करवा 40 वर्षथी आवे छे, परंतु छेल्ला 11 वर्षथी तो दर अठवाडिये एटले के दर गुरुवारे 510 किलोमीटर दूरथी बारडोलीथी वीरपुर पूज्य जलाराम बापाना दर्शने आवे छे। मीडिया साथेनी वातचीतमां महेशभाई विठलाणी એ જણાવ્યું હતું કે આમ તો 40 વર્ષથી વીરપુર દર્શને આવું છું, પહેલા બસમાં વીરપુર આવતો, પરંતુ હવે પૂજ્ય જલારામ બાપાના આશીર્વાદથી પોતાની કાર લઈને 510 કિલોમીટર દૂર બારડોલીથી વીરપુર આવું છું। વીરપુર 2011માં પૂજ્ય જલારામ બાપાના પરિવાર દ્વારા મોરારી બાપુની રામકથાનું આયોજન કરાયું હતું। ત્યારથી લઈને અત્યાર સુધી દર ગુરુવારે અચૂક વીરપુર પૂજ્ય બાપાના દર્શને આવું છું। વર્ષ દરમિયાન ક્યારેક કજ એવું બન્યું હશે કે ગુરુવારે વીરપુર ન આવી શક્યો હોઉં, જ્યારે ગુરુવારે ન આવી શક્યો હોઉં ત્યારે અન્ય કોઈ પણ વારે પણ વીરપુર જાઉં છું અને અચૂક પૂજ્ય જલારામ બાપાના દર્શન કરું છું અને જો અન્નક્ષેત્ર ચાલુ હોય તો બાપાનો પ્રસાદ પણ જરૂરથી લઉં છું। મહેશભાઈએ જણાવ્યું હતું કે કોરોના મહામારીમાં જ્યારે લોકડાઉન હતું, સમગ્ર ભારતભરના મંદિરો બંધ હતા, ત્યારે વીરપુર જલારામ બાપાની જગ્યા પણ બંધ હતી, ત્યારે પણ વીરપુર આવીને સૌ પ્રથમ વીરપુર પહોંચીને પૂજ્ય જલારામ બાપાની જગ્યાના મુખ્ય દ્વારના દર્શન કરીને પૂજ્ય જલારામ બાપાની જગ્યા આવેલી છે। આખા એરિયાની અને પૂજ્ય બાપાની સમાધિની સાત પ્રદક્ષિણા કરીને જ પાછા બારડોલી જવા નીકળે છે। વધુમાં મહેશભાઈએ જણાવ્યું હતું કે છેલ્લા 11 વર્ષથી દર ગુરુવારે વીરપુર આવું છું, ત્યારે રસ્તામાં ક્યારેય પણ કોઈ પણ જાતની મુશ્કેલીઓ નથી આવી, એ મારા માટે પૂજ્ય બાપાનો પરચો છે। બારડોલીથી 510 કિલોમીટર અંતરે દૂરથી આવવા માટે મારા પરિવાર, મોટાભાઈ, ભાભી તેમજ ધર્મપત્નીનો પણ ખૂબ જ સહકાર છે। પૂજ્ય જલારામ બાપાના પરચા વિશે વધુ જણાવ્યું હતું કે પૂજ્ય જલારામ બાપાના પરચા અપરંપાર છે। બાપા દુખિયાના બેલી હતા, બાપાએ પોતાના ભક્તોને અનેક પરચાઓ આપ્યા છે, તે મેં પણ જ્યારે બારડોલીમાં પૂજ્ય બાપાના નામથી ખમણનો વેપાર ચાલુ કર્યો, શ્રી જય જલારામ ખમણ, જ્યારે ખમણનો વેપાર ચાલુ કર્યો ત્યારે 15-20 કિલોથી શરૂઆત કરી હતી। આજે પૂજ્ય જલારામ બાપાની કૃપાથી 40 જેટલા માણસોનો સ્ટાફ જય જલારામ ખમણ હાઉસમાં કામ કરે છે। પૂજ્ય બાપાના આશીર્વાદથી વેપાર પણ ખૂબ જ સારો થાય છે। પૂજ્ય જલારામ બાપાનો જીવન મંત્ર હતો કે ભૂખ્યાને ભોજન, બસ એ જ પ્રેરણા લઈને બારડોલીમાં જય જલારામ ખમણ હાઉસમાં ગત 1 એપ્રિલથી સિનિયર સિટીઝનો માટે મુફતમાં નાસ્તો કરાવવાની નેમ લાગી છે। ગત 1 એપ્રિલથી જેટલા પણ સિનિયર સિટીઝનો જય જલારામ ખમણ હાઉસમાં નાસ્તો કરે તે લોકોને કોઈ પણ જાતના ચાર્જ વગર જ નાસ્તો આપી રહ્યા છે। વીરપુરમાં પૂજ્ય જલારામ બાપાની જન્મ જયંતિ દરમિયાન મહેશભાઈ વીરપુર અગાઉ આવીને જલારામ બાપાની જગ્યામાં દર્શન કરવા આવતા પદયાત્રીઓ માટે ચા નાસ્તાની તેમજ અન્ય વ્યવસ્થા કરી પૂજ્ય જલારામ બાપાની ભક્તિ કરીને ધન્ય ધન્ય થઈ પૂજ્ય બાપાને શીશ ઝુકાવીને પાવન થાય છે। રામ નામ મે લીન હે દેખ સબ મેરા તાકે પદવંદન કરું, જય જય શ્રી જલારામ। આ જલારામ બાપાનો મહામંત્ર હતો, બધામાં રામ રૂપી જુઓ, બધા મનુષ્યને રામ રૂપી જુઓ। અમને તો બધામાં વીરપુરમાં બધામાં જલારામ બાપાના દર્શન થાય છે। લગભગ હું વીરપુર સમજણો થયો, ધંધાની શરૂઆત કરી,
પહેલાં મારી પરિસ્થિતિ સારું નહીં હતી એટલે વર્ષે આવીએ, બે વર્ષે આવીએ, ક્યારેક ત્રણ વર્ષે પણ આવતો હતો. હું વીરપુરમાં આવતો તો ગેસ્ટ હાઉસમાં રોકાવાના મારી પાસે પૈસા નહોતા, તો હું કોઈ હોટલમાં જાઉં તો મને 15 રૂપિયામાં નાહવા માટે સગવડ કરી આપે કે આ નાહવાની વ્યવસ્થા, હોવાની વ્યવસ્થા. એટલે સવારમાં બસમાં આવું, એસટી બસમાં આવું, નાહી ધોઈ લઉં, પછી આખા દિવસમાં સાંજે બસ મળે ત્યાં સુધી મારે ફરવાનું, કોઈ હોટલમાં રહેવાની સગવડ ન હોય તો આખા બજારમાં હું એમ તેમ સાંજ સુધી આટા મારું અને સાંજે મહાપ્રસાદ લઉં, બપોરનો મહાપ્રસાદ લઉં. કારણ કે એ તો ફિકર નહોતી ખર્ચાની, કારણ કે બે ટાઈમ રોટલો આપતા હતા. રોટલો તો બધાને આખી દુનિયાને બાપા આપે નામ પર રોટલો. એટલે પછી જેમ જેમ સગવડ થઈ, બાપાની કૃપા થઈ, પછી વર્ષમાં 2-3 વાર આવતો, પછી એવું થયું કે હજુ જવું જોઈએ, બાપાની બહુ શ્રદ્ધા છે, તો મહિને 1 વાર આવતો, પછી 15 દિવસે આવવાનું ચાલુ કર્યું. પછી મને 2011ની કથામાં, મોરારી બાપુની રામકથામાં એવી અનુભૂતિ થઈ કે જવું જોઈએ વધારે. એટલે મેં એવો નિયમ કર્યો કે દર ગુરુ, નિયમ એટલે ટેક નથી લીધી, પણ એમ દર ગુરુવારે વીરપુર મારે જવું છે. લગભગ મારા પરિવારની અને મારા ભાઈઓની કૃપાથી હું દર ગુરુવારે 11 વર્ષથી આવું છું. વર્ષમાં 2-4 ગુરુવાર એમ તેમ થાય છે, નથી આવતો સંજોગો નથી, કારણ કે પરિવાર લઈને બેલા, કોઈ કૌટુંબિક પ્રશ્ન હોય કે આમ તો આવતું નથી. લગભગ હું ગુરુવારે આવું છું. અઠવાડિયામાં 1 વાર તો હું ગમે બીજા વારે પણ હું આવી જાઉં છું. હું લગભગ બુધવારે રાતે આવી જાઉં છું. રાતે આવી જાઉં તો સવારમાં ઉઠીને પહેલાં દર્શન કરું બાપાના, પછી બાપાને 7 પ્રદક્ષિણા કરવાનો નિયમ લીધેલો છે. એમાં નિયમ એટલે થાય તો કરવાની છે, જેવી પગની સગવડ થાયકા પાક્યા હોય, ક્યારેક ન થાય પણ લગભગ થાય જ છે. માનકેશ્વર મંદિરથી સમાધિથી આ મંદિર સુધી એવી 7 પ્રદક્ષિણા કરું છું અને બાપાની કૃપા બહુ કૃપા છે. જે માગે એટલે આવતું આવું છે એવું નથી. મારે હવે કોઈ બાપાએ એટલી કૃપા કરી, મારે હવે કંઈ જરૂર નથી. મારો પરિવાર હચવાય, મારો કુટુંબ હચવાય અને બધાને સુખી રાખે, બધા સમાજને સુખી રાખે અને આ કોરોનાની મહામારીમાંથી જલ્દી બધા મુક્ત થાય અને બધાના જીવન, રોજિંદા જીવન ધમધમતું થાય એ બાપાને પ્રાર્થના કરીએ. બ્યુરો રિપોર્ટ, લાઈવ ગુજરાત ન્યૂઝ, વીરપુર.